રાજકોટ પાસેના કોઠારિયા સોલવંટમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે। રાજકોટ પાસે આવેલ કોઠારિયા સોલવંટમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળે છે। આ વિસ્તારમાં વધુ પડતી ગંદકીના કારણે લોકો અનેક બીમારીનો ભોગ બન્યા છે। આ બાબતે લોકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે। રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાયા છે અને ગટરના પાણી બોરમાં ભળી ગયા છે। રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે, ત્યારે લોકોમાં સવાલો ઉઠ્યા છે કે રાજકીય પક્ષો દ્વારા લોકો સાથે આવો પક્ષપાત શા માટે। ભોગાભાઈ જોગરાણા બોલું છું, માલધારી સોસાયટી મચ્છનગર મેઇન રોડ ખાતે। આ છેલ્લા ચાર દિવસથી કમ્પ્લેન લખાવે છે પણ કોઈ હાજર થતા નથી। આવું આવું કરો છો ત્રણ દિવસથી, આ ગંદકી તમે જો છોકરા જુઓ, રાતે એટલા બધા એક્સિડન્ટ થઈને પડે છે। રાત્રે 18 મિનિટ લાઇટ વહી ગઈ હતી, કોઈ કોઈ દેખાવ નહોતો, ન તો લાઇટવાળું ન હોય ત્યારે કેટલા માણસો અહીં પડ્યા, તમારી અમે અત્યારે હોસ્પિટલોમાં પડ્યા છે। ખાચા માતા છોકરા થાય છે, કોઈ જવાબ દેતા નથી, તો કોઈ મોકલતા નથી, વારંવાર કેટલા કમ્પ્લેન લખાવવાના। કોઠારી સોલોન મચ્છુનગર વોર્ડ નંબર 18, 3 વર્ષથી રાજકોટ સિટીમાં ભર્યું પણ આમાં એવું કંઈ લાગતું નથી। આના સ્માર્ટ સિટી કહે છે, એટલો કચરો એ ભેરો થયો, કોઈ વારવાવાળું કે કોઈ સફાઈવાળું કે આરતી ટીપરવાનવાળા કોઈ આવતું નથી કચરો લેવા। કમિશનર સાહેબને ઓછામાં ઓછી 4 થી 5 વખત રજૂઆત કરી પણ છતાંય કોઈ અહીંયા કોઈ આવતું નથી। કોઈ અધિકારી, કોઈ કોપરેટર, કોઈ ગંદકીનું કોઈ કાંઈ આવતા પણ નથી અને ઘરે ઘરે ખાટલા છે અહીંયા કણે। અહીંયા મચ્છરનગરમાં રહી છીએ 1 નંબરમાં, પણ અહીંયા ગંદકી બહુ છે, તો કોઈ સંભાળ લેવા નથી આવતા અમને। આજે 15 દી છે બીમારી છે, મચ્છરને હિસાબે તાવ આવે છે, કોઈ સંભાળ લેવા નથી આવતા। રિપોર્ટર RG સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ।